જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામેથી કૂવામાં પડેલા દીપડાનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મળી આવતી જાણકારી અનુસાર અજાબ ગામે અધેરા રાકેશભાઈ, રતિભાઈ અને કણસાગરા રમેશભાઈ ની માલિકીની વાડીના કૂવામાં દીપડો પડેલ હતો, ત્યારે મજૂરોના છોકરા વાડીએ પાણી પીવા આવ્યા અને કૂવામાં દીપડો જોતા મામલે વાડી માલિકને જાણ કરાઈ હતી. તો વાડી માલિક દ્વારા નેચર નીડ યુથ ચેરિટેબલ ટ્રસ્ટના અભય વ્યાસે જાણકારી તપાસ કરતા તેઓએ તાલુકા વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક રેસ્ક્યુ ટીમ, એનિમલ કેર સેન્ટર અમરાપુરની ટીમ, RFO સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ત્રણે કલાકની ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરી લઈને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી. મારું નામ કણસાગરા રમેશભાઈ કાનજીભાઈ. પંજાબની સીમમાં વાકલી વિસ્તારમાં દીપડાનું બચ્ચું કૂવામાં હતું. મજૂરના છોકરા અહીંયા પાણી પીવા આવ્યા ને ત્યારે ખ્યાલ આવ્યો, એટલે એને અમને તરત જાણ કરી, એટલે અમે તરત જોયું અને અભયભાઈને જાણ કરી. અભયભાઈને જાણ કરતાં પછી તાત્કાલિક એને વન વિભાગને જાણ કરી અને વન વિભાગની ટીમ આવી અને બે ત્રણ કલાકની મહેનત કરી અને બહાર કાઢ્યું છે. રેખડની અંદર હલવાઈ ગયું હતું, એ બહાર કાઢ્યું છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.